મારી યુટ્યુબ ચેનલ એમ બી એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં સામયિક મૂલ્યાંકન કસોટી ગુજરાતી ધોરણ છ જુલાઈ બે હજાર એકવીસ જોવાના છીએ તે પહેલાં જો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો જેથી મારા આવનારા વિડીયો પણ તમને મળતા રહે પ્રશ્ન પહેલો વરસાદ વરસ્યા પછી તમારી આસપાસ કેવા કેવા ફેરફારો જોવા મળે છે એનું વર્ણન કરો તો બાળ મિત્રો જ્યારે ચોમાસાની અંદર વરસાદ આવે છે ત્યારબાદ ઘણા બધા ફેરફારો આપણી આસપાસ થતા હોય છે તમને જે ફેરફારો દેખાતા હોય તેવા તમારે અહીંયા લખવાના છે અહીંયા નમૂનારૂપ તમને એ ફેરફારો આપેલા છે વરસાદ વરસ્યા પછી તરફ આનંદ છવાઈ જાય છે વરસાદથી વાતાવરણ ઠંડુ બની જાય છે વરસાદનું પાણી ભરાતા નાના નાના બાળકો કાગળની હોડી બનાવી તેમાં તરતી મૂકે છે પાણી ભરાયેલા ખાબોચિયામાં કૂદકા મારે છે મોર પણ ખુશ થઈ નાચે છે ખેડૂતો ખુશહાલ થઈ જાય છે માટીની અનેરી સુગંધ આવે છે તેમજ નદી નાળા છલકાઈ જાય છે આ રીતે તમે અન્ય ફેરફારો પણ તમારી જાતે લખી શકો છો ત્યારબાદ છે પ્રશ્ન નંબર બે નીચે લીટી દોરેલ શબ્દને સ્થાને શબ્દ મૂકી જરૂરી ફેરફાર કરી વાક્ય ફરીથી લખો તો બાળ મિત્રો અહીંયા વાક્યો જે આપેલા છે એમાં એક શબ્દ છે એની જગ્યાએ કાઉસ અંદર આપેલો શબ્દ મૂકવાનો છે ત્યારબાદ એ શબ્દ મૂકીએ એટલે અન્ય શબ્દની અંદર પણ એ એ શબ્દને લગતો ફેરફાર થાય તો ચાલો જોઈએ પેલું વાક્ય છે ઝરમર ઝરમર વરસાદ આવ્યો તો વરસાદની જગ્યાએ વર્ષા મૂકવાનું છે તો વાક્ય બનશે ઝરમર ઝરમર વર્ષા આવી તો અહીંયા વર્ષા મૂકી એને લગતો ફેરફાર છે આવ્યોની જગ્યાએ આવી થઈ જશે વાક્ય બે જંગલમાં તેણે એક ગુફા જોઈ ગુફાની જગ્યાએ ઝરણું મૂકવાનું છે એટલે વાક્ય બનશે જંગલમાં તેણે એક ઝરણું જોયું એટલે ગુફા શબ્દ હતો તો એમની પાછળ જોઈ આવતું હતું તો અહીંયા ઝરણું છે તો જોયું શબ્દ બની જશે એટલે અન્ય ફેરફારો પણ થશે ત્રીજું વાક્ય છે કાર્તક મહિનો આવ્યો એટલે શિયાળો શરૂ થયો શિયાળાની જગ્યાએ ઠંડી શબ્દ મૂકવાનો છે કાર્તક મહિનો આવ્યો એટલે ઠંડી શરૂ થઈ તો ઠંડી છે એ સ્ત્રીલિંગ છે તો શરૂ થઈ આવ્યું જ્યારે શિયાળો છે એ પુલિંગ હતો એટલે થયો આવતું હતું વાક્ય ચાર જમનાબાઈએ અશોકની થાળીમાં એક રોટલો મૂક્યો આ રોટલો છે એ પુલિંગ છે એટલે મૂક્યું આવે છે રોટલો છે એમની જગ્યાએ રોટલી મૂકીશું તો એની પછીનો જે શબ્દ છે એ સ્ત્રીલિંગ બની જશે એટલે કે જમનાબાઈએ અશોકની થાળીમાં એક રોટલી મૂકી વાક્ય પાંચ ત્યાં કેવડો મોટો અજગર છે અસગરની જગ્યાએ નદી લખવાનું છે એટલે વાક્ય બનશે ત્યાં કેવડી મોટી નદી છે જો આગળનો શબ્દ છે એ ફેરફાર થાય છે અજગર હતો તો મોટો હતો નદી આવી ગઈ સ્ત્રીલિંગ તો મોટી એટલે એ ફેરફારો પણ ધ્યાનમાં લેવાના છે પ્રશ્ન નંબર ત્રણ કાઉસમાં આપેલા રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરી નીચેના વાક્યો ફરીથી લખો તો બળ મિત્રો અહીંયા કાઉસની અંદર અલગ અલગ પ્રકારના રૂઢિપ્રયોગો આપેલા છે નીચે વાક્યો જે આપેલા છે એમાં રૂઢિપ્રયોગને લગતા અમુક શબ્દો જે છે એમની જગ્યાએ કાઉસની અંદર આપેલ રૂઢિપ્રયોગ આપણે વાપરવાનો છે તો ચાલો જોઈએ નાનકડી સકીના શાળા ખોલવાની તાથી વાટ જોતી હતી તો તાથી વાટ જોતી હતી એમને લગતો રૂઢિપ્રયોગ છે ડોળે રાહ જોતી હતી તો વાક્ય બનશે નાનકડી સકીના શાળા ખોલવાની ડોળે રાહ જોતી હતી પ્રશ્ન બે સ્પર્ધામાં પહેલો નંબર આવ્યો એટલે એ ખૂબ જ ઉત્સાહમાં આવી ગયો જવાબ ચિત્ર સ્પર્ધામાં પહેલો નંબર આવ્યો એટલે એના પગે પાંખો ફૂટી વાક્ય ત્રણ કરશને મનુને કહ્યું ઝડપથી ચાલ જેથી અંધારું પહેલા ઘરે પહોંચી જઈએ તો ઝડપથી ચાલ એ જગ્યાએ રૂઢિપ્રયોગ આવશે પગ ઉપાડ કરસને મનુને કહ્યું પગ ઉપાડ જેથી થતા પહેલા ઘરે પહોંચી જઈએ વાક્ય નંબર ચાર છે પિતાએ ખૂબ જ મહેનત કરીને દીકરીને ભણાવી છે ખૂબ જ મહેનત કરીને એમની જગ્યાએ આવશે આકાશ પાતાળ એક કરીને એટલે વાક્ય બનશે પિતાએ આકાશ પાતાળ એક કરીને દીકરીને ભણાવી છે વાક્ય નંબર પાંચ લીમડાનો શીતળ વાયરો સૌને આનંદ આપી ગયો આનંદ આપી જવો એમનો રૂઢિપ્રયોગ છે મન ઠારી જવું એટલે વાક્ય બનશે લીમડાનો શીતળ વાયરો સૌને આનંદ આપી ગયો પ્રશ્ન નંબર ચાર છે આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો તો બાળ મિત્રો અહીંયા બેથી ત્રણ શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય એ બનાવવાનું છે તો પેલું છે ઘઉં અને પવન આ બે શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે એમનું વાક્ય બનશે મમ્મી ઘઉંને પવનમાં ઉપણીને સાફ કરે છે તો અહીંયા નમૂનારૂપ વાક્યો આપેલા છે તમે અન્ય વાક્યો જાતે બનાવી શકો છો બીજું છે કોરોના દવાખાનું એમનું વાક્ય બનશે કોરોનાને કારણે દવાખાનામાં જગ્યા મળતી નથી ત્રણ વાદળ રસ્તો વાક્ય બનશે વાદળમાંથી સ્વર્ગીય જવાનો રસ્તો છે ચાર રોટલો વરસાદ ગાય એમનું વાક્ય બને ગાયે વરસાદમાં પલળેલ રોટલો ખાધો નહીં પાંચ ટેલિવિઝન રમત અભ્યાસ એમનું વાક્ય બને છે અભ્યાસ કરતા હોય ત્યારે ટેલિવિઝન જોવાય નહીં તેમજ રમત પણ ના રમાય પ્રશ્ન નંબર છે પાંચ નીચેના ફકરામાં આડાવાળા વાક્યો આપેલા છે તેને અર્થ સમજાય એ રીતે યોગ્ય ક્રમમાં ગોઠવી ફકરો ફરીથી લખો તો બાળ મિત્રો અહીંયા જે ફકરો આપેલો છે એમાં વાક્યો આડાવડા છે એ વાક્યોને આપણે સરસ મજાનું બંધ બેસતા ફકરામાં લખવાનું છે તો એ જોઈએ એક સુંદર નાનકડો બગીચો હતો બગીચામાં જાત જાતના રંગબેરંગી ફૂલો ખીલે એક દિવસ બગીચામાં એક નાનું નવું પતંગિયું આવ્યું નામ એનું પિન્ટુ એણે ત્યાં ઘણા બધા પતંગિયાને રમતા જોયા પિન્ટુને પણ એમની સાથે રમવાનું મન થયું તો બાળ મિત્રો આ રીતે આ ફકરો છે એ વ્યવસ્થિત ક્રમમાં ગોઠવાશે ત્યારબાદ છે પ્રશ્ન નંબર છ કાઉસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે અહીંયા નીચે કાઉસની અંદર અલગ અલગ શબ્દો આપેલા છે નીચે ફકરાની અંદર ખાલી જગ્યામાં એ બંધ બેસતી જગ્યાએ એને મૂકવાના છે તો ચાલો જોઈએ કઈ રીતે એ બંધ બેસતો ફકરો બનશે અને એ રીતે હિંમતભેર આગળ વધ્યો ડુંગરા વટાવ્યા ખીણો વટાવી વગડા વટાવ્યા સ્મશાન વટાવ્યું નદી પાર કરીને એ દવાખાને પહોંચી ગયો રાતોરાત ડૉક્ટરને લઈને ઘેર આવી પહોંચ્યો બીમાર માતાને ખાતરી હતી કે દીકરો પાછો આવશે એટલે એ હિંમતથી ટકી રહ્યા હતા ડૉક્ટરે માતાને તપાસીને કહ્યું ધન્ય છે તમારી હિંમતને તો આ રીતે એ શબ્દો મૂકવાના છે પ્રશ્ન નંબર છે સાત નીચે આપેલ પત્ર વાંચી તેના આધારે પ્રશ્નોના ઉત્તર લખો બાળ મિત્રો અહીંયા એક પત્ર આપેલો છે આપણને સરસ મજાનો એ વાંચીને ત્યારબાદ નીચે જે પ્રશ્નો છે એમના જવાબ છે એ લખવાના છે તો મયુરભાઈ ટેહુકે પત્ર લખ્યો છે હીરકવન સોસાયટી નગરથી તારીખ છે એક સાત બે હજાર એકવીસ પત્ર કોને લખ્યો છે તો કે પ્રિય વરસાદભાઈને લખેલો છે અને કહે છે કે કેમ છો તમારું આગમન થવાનું હોય એ પહેલાં મારા મીઠા અવાજે તમને બોલું બોલાવવું તેને બધા ટેહુકો કહે છે એટલે ટેહુક મારી અટક જેવી થઈ ગઈ છે વરસાદભાઈ તમે તો જુદો જુદો અવાજ કાઢી શકો છો જમીન પર પડો ત્યારે ઝરમર અવાજ પાણી પડો ત્યારે ટપ ટપ પતરા પર પડો ત્યારે ખનખન જેવો ઝાંઝરનો અવાજ નળિયા પર પડો ત્યારે જુદો અવાજ તો તમારી અટક કઈ છે વરસાદભાઈ હવે તો તમારી ઋતુ શરૂ થઈ છે તમારી સાથે નાહવાની ખૂબ મજા પડશે વાદરી માસી મજામાં છે ને એમને મારી યાદ આપજો તમે હરિયાળી પાથરવા અહીં વહેલા આવજો એ જ લેખિત મયુર તો ચાલો જોઈએ હવે નીચે પ્રશ્નો આપેલા છે એનો જવાબ કઈ રીતે થશે તો પ્રશ્ન પહેલો છે આ પત્ર કોણે કોણે લખ્યો છે આ પત્ર મયુરભાઈ ટેહુ કે વરસાદભાઈને લખ્યો છે વાક્ય બે આ પત્ર ક્યાંથી લખવામાં આવ્યો છે આ પત્ર હીરકવન સોસાયટી ધરતીનગરથી લખવામાં આવ્યો છે પ્રશ્ન ત્રણ જે મોરની અટક ટેહુક છે તેમ તમે વરસાદને કઈ અટકથી બોલાવશો વરસાદને ઝરમર અટકથી બોલાવીશું પ્રશ્ન ચાર વરસાદભાઈનો જુદો જુદો અવાજ શા માટે હશે વરસાદભાઈ જમીન પતરા પાણી એમ જ્યાં પડે તેના જેવો અવાજ થાય છે તેથી જુદો જુદો અવાજ હોય છે પ્રશ્ન પાંચ વરસાદની મોસમ શરૂ થઈ છે એ અર્થવાળું વાક્ય પત્રમાંથી શોધીને લખો હવે તો તમારી ઋતુ શરૂ થઈ છે ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર આઠ તમારા મિત્રના પપ્પાને કોરોના થયો છે તે અંગેનો પત્ર તમારા મિત્રને લખો તો બાળ મિત્રો અહીંયા પત્ર લેખન કરવાનું છે ઉપર એક પત્ર આપેલો છે એના આધારે પણ તમે પત્ર લખી શકો અહીંયા નમૂનારું પત્ર પણ આપેલો છે એમાં તમે ફેરફાર કરીને જાતે પણ પત્ર લખી શકો છો તો સૌથી પહેલાં ઉપરના ખૂણામાં જમણી બાજુ તમારું પોતાનું સરનામું આવશે અહીંયા આપેલું છે હેમાંગ ધોળકિયા મુકામ અમરેલી તારીખ છે વીસ જુલાઈ બે હજાર એકવીસ ત્યારબાદ એના નીચેના સામેલીટીમાં ડાબી સાઈડ મિત્ર શુભમ એટલે જેમને પત્ર લખતા હોય એને સંબોધન કરવાનું હોય મિત્રને લખતા હોય તો પ્રિય મિત્ર એવું લખવાનું હોય છે ત્યારબાદ મુખ્ય વસ્તુ જે આપણે જણાવવા માગતા હોય એ લખવાની છે તારો પત્ર મળ્યો એ વાંચીને મને ખૂબ દુઃખ થયું કે તારા પપ્પાને કોરોના પોઝિટિવ આવ્યો છે શુભમ મને ખ્યાલ છે કે તું ખૂબ જ હિંમતવાન છે છતાં પણ જરૂર પડે તો મને કહેજે હું દવાખાને આવીશ તારા પપ્પાને સમયસર દવા આપજે ડૉક્ટરની સલાહ મુજબ ખોરાક આપજે જેથી પપ્પા જલ્દી સાજા થઈ જાય તેવી ભગવાનને પ્રાર્થના ત્યારબાદ નીચેના જમણી બાજુના ખૂણામાં આવે લખનાર વ્યક્તિ જે હોય એનું નામ તારો પ્રિય મિત્ર હેમાંગ ધોળકિયા તો બાળ મિત્રો તમે આ રીતે તમારા નામનો પત્ર છે એ તમારા મિત્રને લખવાનો છે તો એ તમે લખજો પ્રશ્ન નંબર આવે છે નવ બિલના આધારે પ્રશ્નોના જવાબ આપો અહીંયા એક બિલ આપેલું છે એ બિલને સરસ મજાની રીતે જોઈ અને વાંચવાનું છે ત્યારબાદ નીચેના જે પ્રશ્નો છે એમના જવાબ લખવાના છે પ્રશ્ન પેલો છે તો ઉપરના બિલમાં જોતા આપણને ખ્યાલ આવે છે કે બિલના ગ્રાહક છે એ બાગ પ્રેમી છે અને બિલ બનાવનાર રતન માળી છે પ્રશ્ન બે આ નર્સરીનું નામ શું છે તે ક્યાં આવેલી છે તો ઉપર બિલ છે એમાં લખેલું છે કે આ નર્સરીનું નામ છે એ સૌથી ઉપરના ભાગમાં આપ્યું છે રડિયામણી નર્સરી અને ત્યાં અમદાવાદમાં આવેલી છે પ્રશ્ન ત્રણ કયા કયા છોડની ખરીદી સરખી કિંમતની થયેલ છે તો બિલમાં જોઈએ તો ખરીદ કિંમતના કોલમની અંદર ઝરબેરા અને અરડુસી છોડની ખરીદી સરખી કિંમતની થયેલી જોવા મળે છે પ્રશ્ન ચાર ક્યાં કયા છોડની સંખ્યા સરખી છે પરંતુ કિંમત અલગ છે તો છોડની સંખ્યાના ખાણમાં જોઈએ તો મધુમાલતી અને કેળના છોડની સંખ્યા સરખી છે પરંતુ બંનેની કિંમત છે એ અલગ અલગ છે પ્રશ્ન પાંચ વૃક્ષો વાવો ધરતી બચાવો આ બિલ પર એવું શા માટે લખ્યું હશે આ બિલ છે એ છોડનું વેચાણ કરતી નર્સરીનું છે એટલે વૃક્ષો વાવો ધરતી બચાવો એ સૂત્ર તેમના માટે વધારે યોગ્ય છે પ્રશ્ન નંબર છે દસ નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી આઠ દસ લીટીમાં વાર્તા બનાવો તો બાળ મિત્રો તમે અગાઉ પણ શીખી ગયા છો કે અલગ અલગ શબ્દો આપેલા હોયને આધારે વાર્તા બનાવવાની હોય છે અહીંયા આવા શબ્દો આપેલા છે ચાંદાઓમાં સપનું ભૂખ દૂધ અજવાળું ખુરશી બિસ્કીટ સસલું ગીત અને કોયલ આ શબ્દોનો ઉપયોગ કરી અને બીજા વધારાના શબ્દો જે જરૂર પડે એનો ઉપયોગ કરીને તમારે સરસ મજાની વાર્તા છે એ આઠથી દસ લીટીમાં લખવાની છે અહીંયા નમૂનારૂપ વાર્તા આપેલી છે તમે તમારી જાતે અન્ય વાર્તા પણ લખી શકો છો એક રાતે મને ચાંદાઓમાંનું સપનું આવ્યું હતું ચાંદાઓમાં ખૂબ જ સુંદર લાગતા હતા તેનું અંજવાળું ચારે દિશાઓમાં ફેલાયેલું હતું ત્યારે સસલું અને કોયલ મારી પાસે આવ્યા તેઓને ખૂબ જ ભૂખ લાગી હોવાથી મારી પાસે ખાવાનું માગ્યું મેં તેઓને દૂધ અને બિસ્કીટ આપ્યા હું ખુરશી પર બેસીને તે જોતો જ રહી ગયો ત્યાં જ કોયલનું ગીત સંભળાવા લાગ્યું તેથી મારી આંખો ખુલી જોયું તો સવાર થઈ ગયો હતો તો બાળ મિત્રો મારો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો તેમજ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા અન્ય વિડીયો પણ તમને મળતા રહે